નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા નેતા. આપણે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ એક રાધા એક મીરા. જોકે એ ફિલ્મ અત્યારે યુટ્યુબ પર છે નહીં, પણ બધા મિત્રો એ ફિલ્મ જોઈ છે. તો મિત્રો, એ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી થતી હોય છે, અને એટલે કે એક ફાઇટ બતાવે છે. એ ફાઇટની તમને અત્યારે વાત કરવાનો છું, જે સ્ક્રીનશોટ તમે અત્યારે જોઈ રહ્યા છો. તો આ લોકેશનની તમને અત્યારે વાત કરવાનો છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, પહેલો સ્ક્રીનશોટ મેં અહીંયાથી લગાવ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ એક તળાવ બતાવવામાં આવ્યું છે જેમાં ફાઇટનું સીન બતાવવામાં આવ્યું છે. જો કે સ્ક્રીનશોટ તમે જોશો તો સામેનું સીન પણ તમે જોઈ શકો છો. આ સ્ક્રીનશોટ પેલી સાઈડથી આ બાજુનો લેવામાં આવ્યો છે, બાકી તમે સામેનું સીન પણ પરફેક્ટ જોઈ શકો છો. એટલે કે આ ફાઇટનું સીન આ તળાવની અંદર લેવામાં આવ્યું હતું. તો કે તમે જોશો તો પાછળ જે ટાવર છે અને ટોટલી વસ્તુ અહીંયાથી મેચ કરી શકો છો. જો કે આ વિડીયો અત્યારે આપણે શૂટ કર્યો છે નહીં, આ વિડીયો આપણી પાસે પહેલાં નહોતો, એટલે મને મેં થોડીક ક્લિપ એમાંથી લીધી છે અને તમને બતાવું છું. તો મિત્રો, એક સીનમાં જોશો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી દોડતા હોય છે, એમાં તમને આ સીન જોવા મળે છે, આ મંદિર જોવા મળે છે. જો કે આ મંદિર આપણે પહેલાં પણ બતાવી ચૂક્યા છે, જે ધારી યાદોમાં જિંદગી જવાની એનું આપણે બતાવ્યું હતું ત્યારે આ મંદિર મેં તમને બતાવ્યું હતું. તો અહીંયાથી મિત્રો એક સીન, બીજા સીનની તમને વાત કરું તો મિત્રો, વિક્રમભાઈ ઠાકોર જે દોડીને આવતા હોય છે એ સીન લેવામાં આવ્યું છે. તો એ સીન સામેની સાઈડથી લેવામાં આવ્યું છે, હું તમને બતાવું. પણ આ છે તળાવ, અને અહીંયા આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો. તો મિત્રો, વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી દોડીને સામેથી આવતા હોય છે, એ સીન તમે પરફેક્ટ જોઈ શકો છો. તો મિત્રો, લોકેશનની વાત કરીએ તો મિત્રો લોકેશન છે ઝારોલા ગામ છે, એટલે કે ગુરુભાઈ પટેલનું ગામ છે, અને ત્યાં સીન શૂટ કરવામાં આવ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયો જ્યાં સુધી. જય માતાજી, વંદે માતરમ.